નમસ્કાર, હું છું આપની સાથે માસુમ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર, જે આપને મળશે તટસ્થ અને સંપૂર્ણ સમાચાર ઝડપથી. તો નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત. બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી. આજથી વરસાદની તીવ્રતા થશે થોડી ઓછી. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની જમાવટ. ભારે વરસાદથી પાલનપુર સિદ્ધપુર થયું પાણી પાણી. સૌથી વધુ ભાવનગરના મહુવામાં 2.5 ઇંચ વરસાદ. દેશમાં રેકોર્ડ બ્રેક. એક દિવસમાં 82 લાખથી વધુ લોકોએ રસી. ગુજરાતમાં પણ 5 લાખથી વધુ લોકોએ લીધી રસી. કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસને લઈને નિષ્ણાંતોનો ચોંકાવનારો ખુલાસો. વેક્સિન અને ઇમ્યુનિટી બંનેને આપી શકશે ચકમો. દેશમાં સતત ઘટતો કોરોનાનો કહેર. નવા 39,000 કેસ. 1,103ના થયા છે મોત. રાજ્યમાં પણ નવા 151 કેસ, તો 2ના થયા છે મોત. 17 જિલ્લામાં એક પણ કેસ નહીં. ઉપલેટા પંથકમાં આકાશમાં ભેદી ધડાકા જોવા મળ્યા. 6-7 લાઇટો અચાનક જોવા મળે અને અદ્રશ્ય થઈ જતી હોવાનું જોવા મળ્યું છે. ભેદી ધડાકા થતા લોકો ઘરની બહાર નીકળી ગયા. આકાશમાં ભેદી ધડાકાને લઈને તર્ક વિતર્ક શરૂ થઈ ગયા, તો સમગ્ર તાલુકામાં જોવા મળ્યા આકાશી અલગ અલગ પ્રકારના નજારા. કોઈ જાતની કોઈ તંત્ર પાસે માહિતી ન હોવાનું પણ જાણવા મળેલ છે. ઉપલેટા પંથકમાં આકાશમાં ભેદી ધડાકા જોવા મળ્યા. 6-7 લાઇટો અચાનક જોવા મળે અને અદ્રશ્ય થઈ જતી હોવાનું જોવા મળ્યું છે. ભેદી ધડાકા થતા લોકો ઘરની બહાર નીકળી ગયા. આકાશમાં ભેદી ધડાકાને લઈને તર્ક વિતર્ક શરૂ થઈ ગયા, તો સમગ્ર તાલુકામાં જોવા મળ્યા આકાશી અલગ અલગ પ્રકારના નજારા. કોઈ જાતની કોઈ તંત્ર પાસે માહિતી ન હોવાનું પણ જાણવા મળેલ છે. પાટણની વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના નાડાઓ અને વેડાઓમાં આવ્યા છે નવા નીર. ઉપરવાસમાં ભારે વરસાદ થતા સિદ્ધપુર પાસેથી પસાર થતા વોડાઓમાં નવા નીર આવ્યા છે. નાડાઓમાં નવા નીર આવતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. તો વોડાઓમાં નવા નીર આવતા લોકો ડીપમાં પાણીનો પ્રવાહ નિહાળવા માટે પહોંચ્યા. તો નવા નીર આવતા જમીનના તળ ઉપર આવશે તેવી જાગી ખેડૂતોમાં આશા. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો બનાસકાંઠા અને ભાવનગરના 7 રસ્તા થયા છે બંધ. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો બનાસકાંઠા અને ભાવનગરના 7 રસ્તા થયા છે બંધ. ભારતમાં છેલ્લા 24 કલાકની કોરોનાની અપડેટ. દેશમાં કોરોનાના નવા 42,640 કેસ નોંધાયા છે, તો રિકવર કેસની સંખ્યા 81,839 થઈ છે. અત્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 6,62,521 થઈ છે, તો કોરોનામાં 1,167 લોકોના થયા છે મોત. ભારતમાં છેલ્લા 24 કલાકની કોરોનાની અપડેટ. દેશમાં કોરોનાના નવા 42,640 કેસ નોંધાયા છે, તો રિકવર કેસની સંખ્યા 81,839 થઈ છે. અત્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 6,62,521 થઈ છે, તો કોરોનામાં 1,167 લોકોના થયા છે મોત. ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સે આજે પ્રથમ વખત 53,000ની સપાટી વટાવી છે. સવારે 10-15 કલાકે સેન્સેક્સ 457 અંક વધી 53,032 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 137 અંક વધી 15,884 પર કારોબાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી 2021ના રોજ સેન્સેક્સ 52,000ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. આ દરમિયાન ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. 15 ફેબ્રુઆરીના રોજ વિદેશી રોકાણકારોએ 1,234 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
રાજકોટ અમદાવાદ મહેસાણા અને ભુજ બાદ હવે જામનગરમાંથી પણ ખોટા સેમ્પલ લેવાનું કૌભાંડ સામે આવ્યું છે। જામનગરની સેમ્પલ યાદીમાંથી પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતા નંબર ઉપર ફોન કરાતા તમામ નંબર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓના નીકળ્યા છે। સેમ્પલ લેનાર પાસે મોબાઈલ ન હોય એટલે નંબર નાખ્યા છે તેવું બહાનું ન રહે તે માટે જે તે વ્યક્તિના નામથી જ વાત કરી હતી। ખાસ કરીને એવા લોકો કે જેમને સેમ્પલ કલેક્શનની કામગીરી નથી કરવાની તેવા કર્મચારીઓના નંબર પણ વપરાયા છે। કર્મીઓએ આડેધડ સેમ્પલ નાખી પોતાના નામ વાપર્યા છે। આ અંગે તેઓ અજાણ હોવાનું કહી રહ્યા છે, પણ તેમાં તથ્ય ઓછું એટલા માટે છે કારણ કે જે પણ સેમ્પલ લેવાયા છે જેમાં મેસેજ આવવો હોય બે રાજા આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર વાવડિયાએ તે પોતાના જ એક વખત સેમ્પલ લીધાનું કહ્યું છે અને તેમના નંબર પર જે બીજા 24 સેમ્પલ લેવાયા છે તેનાથી અજાણ હોવાનું કહ્યું હતું, તેમજ આ અંગે મેસેજ પણ નથી આવ્યા તેવું કહ્યું હતું। આરોગ્ય કર્મચારીઓએ આડેધડ સેમ્પલ નાખ્યા બાદ પોતાનું નામ પણ વારંવાર ઉપયોગમાં લીધું છે। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ હરેશ ઘરૈયાના દર 4 દિવસે સેમ્પલ લેવાયા હતા। આ ચારેય વખત તેણે પોતાનું નામ અલગ રીતે લગાવ્યું છે। જામકંડોરાના કોમ્પ્યુટર ઓપરેટર વિમલના નામ પર લેવાયેલા સેમ્પલ અંગે પણ તેમણે કંઈ જાણ હોવાનો ઇનકાર કરી દીધો હતો। જસદનના ખોટા નિવેદનમાં આજે રિપોર્ટ। જસદન આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ આડેધડ નામ લખી ખોટા સેમ્પલ લઈ લીધા, ત્યારબાદ ખોટાને સાચું ઠેરવવા માટે લોકોના નામના ખોટા નિવેદન બનાવી સહીઓ પણ કરી દીધી હતી। આ ગેરરીતિ અંગે પર્દાફાશ કરતા તમામ પ્રાંત અધિકારીઓને સોંપાઈ હતી, જે તપાસનો રિપોર્ટ મંગળવારે રજૂ થશે। જેમના નામે નિવેદન છે તેવી એક વ્યક્તિ જે વિસ્તારમાં રહેતી જ ન હોવાનું જાણવા મળ્યું છે, ફોન પણ બંધ કરી દીધા છે, જ્યારે બીજા બે માલિકોએ સેમ્પલ ન લીધા હોવાનું કેનેડાના નાગરિકોના આરોગ્ય અને સલામતીનું રક્ષણ કરવા કેનેડા સરકારે ઉપલબ્ધ ડેટા અને વૈજ્ઞાનિક પુરાવાનું સતત નિરીક્ષણ કરી દેશમાં કેનેડાના નાગરિકો કાયમી રહેવાસીઓ તથા ભારતીય કાયદા હેઠળ રજિસ્ટર્ડ લોકોના પ્રવેશ માટે એક જવાબદારીપૂર્ણ અને સાવચેતીભર્યા અભિગમ અપનાવ્યો છે। કેનેડા સરકારે આજે જાહેરાત કરી છે કે જે તે કેનેડામાં પ્રવેશ કરવા માટેના નિયમોને હળવા કરવા જઈ રહ્યું છે, એટલે કે કોવિડ-19નો નેગેટિવ ટેસ્ટ ધરાવતા વેક્સિન લઈ ચૂકેલા ટ્રાવેલર્સ કેનેડાની જમીન અથવા હવાઈ માર્ગે દેશમાં પ્રવેશી શકશે, તેમજ તેમને ક્વોરન્ટાઇન થવાની જરૂર રહેશે નહીં, વેક્સિનેશન પૂરું કરનારને જ પ્રવેશ। આ સાથે કેનેડા સરકારે સ્પષ્ટતા કરી છે કે જે લોકોએ ફાઇઝર મોડર્ના અથવા એસ્ટ્રાઝેનેકાના બંને ડોઝ મેળવનાર અથવા તો જેન્સનેસનો એક ડોઝ મેળવનાર નાગરિકોને સંપૂર્ણ વેક્સિનેટેડ થયા હોવાનું માનવામાં આવશે। 5 જુલાઈ 2021થી કેનેડામાં કાયમી ધોરણે પ્રવેશ કરી રહેલા વેક્સિન મેળવી ચૂકેલા ટ્રાવેલર્સે ક્વોરન્ટાઇન થવાની અથવા 8મા દિવસે કોવિડ-19 ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં। ઇન્ટર ગવર્મેન્ટલ બાબતના મંત્રી ડોમેનિક લિમ્બેકે જણાવ્યું હતું કે કેનેડાની સરહદમાં પ્રવેશ કરવાને લગતા નિયમ હળવા કરવાનો આ પ્રથમ તબક્કાનો સાવચેતીનો અભિગમ છે। કેનેડા આવનાર મુસાફરો સરહદ પર આવે તે અગાઉ એરવકેન એપ પર તેમની વેક્સિનને લગતી માહિતી રજૂ કરવાની રહેશે। અલબત્ત નવા પગલાંનું પાલન કરવું જરૂરી બનશે। વેક્સિન મેળવી ચૂકેલા ટ્રાવેલર્સે આગમન અગાઉ અને આગમન સમયે ટેસ્ટિંગ સહિતના અન્ય કેટલાક આવશ્યક પગલાંનું પાલન કરવું જરૂરી બનશે। વેક્સિન મેળવનાર નેગેટિવ ટેસ્ટ ધરાવતા ટ્રાવેલર્સને ક્વોરન્ટીનમાંથી મુક્તિ। જો કોઈ વ્યક્તિ કોવિડ-19નો નેગેટિવ ટેસ્ટ ધરાવે છે અને સંપૂર્ણપણે વેક્સિન મેળવી લીધી હોય તો તેવા સંજોગોમાં ક્વોરન્ટીન થતા સરકારની અધિકૃત હોટેલમાં રોકાવા તથા 8મા દિવસે કોવિડ-19 ટેસ્ટ કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે। બાળકો માટે પણ નિયમોનું પાલન જરૂરી બન્યું છે। આ ઉપરાંત જેઓ કોવિડ-19 વેક્સિન માટે યોગ્યતા ધરાવતા નથી તેવા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અથવા આંશિક પ્રમાણમાં વેક્સિનેટેડ થયા હોય તેમને ટ્રાવેલને લગતા નિયંત્રણોનો સામનો કરવો પડે છે। બીજી બાજુ એવા લોકો કે જેમને વેક્સિનેશન થયું નથી અથવા આંશિક પ્રમાણમાં વેક્સિનેશન થયું છે તેમની પણ આ નિયંત્રણો યથાવત જ રહેશે। ભારતથી આવતી ડાયરેક્ટ ફ્લાઇટ પર પ્રતિબંધ યથાવત છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરિકાથી આવી રહેલી હોય તેવા કેનેડાથી કાયમી ધોરણે સેટલ થનારાઓને જ 18 માર્ચ 2020 બાદ ઇસ્યુ થયેલા ફોર્મેશન ઓફ પરમાનન્ટ રેસિડેન્સની માન્યતા ધરાવનારને જ કેનેડામાં પ્રવેશ આપવામાં આવતો હતો। આ સાથે સરકારે એવી પણ જાહેરાત કરી છે કે જે ભારતથી સીધી કેનેડા આવતી ફ્લાઇટ્સ કોમર્શિયલ અને પ્રાઇવેટ ફ્લાઇટ્સ પર પણ 21 જુલાઈ સુધી પ્રતિબંધ રહેશે।
વાયરસના બદલાતા સ્વરૂપ સતત જોખમી બની રહ્યા છે. ભારતમાં ભયાનક બીજી લહેર માટે જવાબદાર ગણાવાયેલા ડબલ મ્યુટન્ટ એટલે કે ડેલ્ટા વેરિયન્ટમાં વધુ ફેરફાર થઈ રહ્યા છે. નવો વેરિયન્ટ પણ મહારાષ્ટ્રમાં જ મળ્યો છે, તો જ્યાં પ્રથમવાર નવા વેરિયન્ટના 7 કેસ સામે આવી ચૂક્યા છે. આ વેરિયન્ટે માત્ર ભારત નહીં પણ અનેક દેશોમાં રિપોર્ટ થયો છે. વૈજ્ઞાનિક તેને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કહી રહ્યા છે. એક્સપર્ટ ચેતવી રહ્યા છે કે જો સાવધાની રાખવામાં નહીં આવે તો આગામી 2-3 સપ્તાહોમાં મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી શકે છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પર સવાર ત્રીજી લહેરમાં એક્ટિવ કેસલોડ 8 લાખ સુધી પહોંચી શકે છે અને આ દર્દીઓમાં 10% બાળકો હશે. મ્યુટેશન્સ અને વેરિયન્ટ શું છે? મ્યુટેશન્સ એટલે કે વાયરસની મૂળ જીનોમિક સંરચનામાં થતા ફેરફાર. આ ફેરફાર જ વાયરસને નવું સ્વરૂપ આપે છે, જેને વેરિયન્ટ કહે છે. વેલ્લોરની ક્રિસ્ટિયન મેડિકલ કોલેજમાં પ્રોફેસર ડોક્ટર ગગનદીપ કંગ કહે છે કે વાયરસમાં ફેરફાર થવો સામાન્ય છે. જેમ જેમ વાયરસ ફેલાશે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચવામાં તેને ફેરફાર થશે જ. મહામારી વિશેષજ્ઞ ચંદ્રકાંત લહારિયા કહે છે કે આ સ્પેલિંગ મિસ્ટેક જેવું છે. દવાઓ અને એન્ટીબોડીઝથી બચવા માટે વાયરસમાં આ ફેરફાર થાય છે, આ સ્વાભાવિક છે. પરંતુ જો મહામારીમાં વાયરસને રોકવો છે તો તેનાથી 2 કદમ આગળ રહેવું પડશે. આ માટે તેમાં થઈ રહેલા પ્રત્યેક ફેરફાર પર નજર રાખવી અત્યંત જરૂરી છે. આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ શું છે? ભારતમાં મળેલા કોરોના વાયરસના ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન B.1.617.2ને જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડેલ્ટા નામ આપ્યું છે. B.1.617.2માં અન્ય એક મ્યુટેશન K.417N થયું છે, જે આ પહેલાં કોરોના વાયરસના બીટા અને ગામા વેરિયન્ટમાં પણ મળ્યું હતું. નવા મ્યુટેશન પછી બનેલા વેરિયન્ટને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કે AY.1 કે B.1.617.21 કહેવામાં આવે છે કે K.417N મ્યુટેશનવાળા આ વેરિયન્ટ્સ ઓરિજિનલ વાયરસથી વધુ ઇન્ફેક્શિયસ છે. વેક્સિન તેમજ દવાઓની અસરને નબળી કરી શકે છે. વાસ્તવમાં B.1.617 લાઇનેજથી જ ડેલ્ટા વેરિયન્ટને નીકળ્યો છે. આ જ લાઇનેજના 2 વધુ વેરિયન્ટ છે, B.1.617.1 અને B.1.717.3, જેમાં B.1.717.1ને WHO વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની યાદીમાં રાખ્યો છે. આ કપ્પા નામ આપ્યું છે. ભારતમાં આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેટલા કેસ મળ્યા છે? અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી ઇન્ફેક્શનના 7 કેસોને સમર્થન મળ્યું છે. ભારતમાં 28,000થી વધુ કોરોના વાયરસ સેમ્પલનું જીનોમ સિક્વેન્સિંગ થયું છે, પરંતુ રિપોર્ટ થયેલા કેસની સંખ્યાએ સમજણ મુશ્કેલ છે કે વેરિયન્ટ કેટલો અસરકારક છે. આ તેના પર પણ નિર્ભર કરે છે કે કેટલા સેમ્પલ્સનું સિક્વેન્સિંગ કરાયું છે. UKમાં 4.66 લાખ સેમ્પલનું સિક્વેન્સિંગ થયું છે, તો 45માં AY.1 મળ્યો છે. આ રીતે USAમાં 5.49 લાખ સેમ્પલમાં 12 કેસમાં તેને સમર્થન મળ્યું છે. આની તુલનામાં ભારત માત્ર 5% સેમ્પલ્સનું સિક્વેન્સિંગ કરવામાં આવ્યું છે. શું ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઈને ડરવાની જરૂર છે? હાલ તો નહીં. નીતિ આયોગના સભ્ય ડોક્ટર VK પોલ કહે છે કે અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં વેરિયન્ટ ઓફ કન્સર્ન બન્યો નહીં હોય તો તેને WHO પોતાના VOC લિસ્ટમાં રાખેલ છે. ભારતમાં માત્ર તેની હાજરી મળી છે, એ જ આધારે ગ્લોબલ ડેટા સિસ્ટમને રિપોર્ટ કરવામાં આવ્યો છે. પરંતુ દિલ્હી એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ગત સપ્તાહે એક TV ચેનલને કહ્યું હતું કે આપણે આ વાયરસને હળવાશથી ન લઈ શકીએ. આપણે એ સમજવાનું રહેશે કે વાયરસ બદલાઈ રહ્યો છે, તે જીવિત રહેવા માગે છે અને વધુમાં વધુ લોકોને ઇન્ફેક્ટ કરવા માગે છે. UKથી બોધપાઠ લેવો જોઈએ, જ્યાં અનલોક શરૂ થતાં જ નવા કેસ સામે આવી રહ્યા છે. ડેલ્ટા વેરિયન્ટ અને તેનું નવું રૂપ વધુ લોકોને ઇફેક્ટ કરી રહ્યું છે. સાવધાન નહીં રહીએ તો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ આપણા માટે પણ વેરિયન્ટ ઓફ કન્સર્ન બની જશે. ભારત UK પાસેથી બોધપાઠ લેવો જોઈએ કે જ્યાં કેસ ઝડપથી વધી રહ્યા છે, તો શું ભવિષ્યમાં આ ચિંતાનું કારણ બની શકે છે? હા, આપણે ડેલ્ટા વેરિયન્ટના કારણે હાલમાં જ બીજી ખતરનાક લહેરનો સામનો કર્યો છે. કેસ ઓછા થઈ રહ્યા છે, પરંતુ તેમને ફેબ્રુઆરીના સ્તર સુધી પહોંચવામાં જુલાઈનું બીજું સપ્તાહ લાગી શકે છે. મેના અંત સુધીમાં પ્રાપ્ત 21,000 કમ્યુનિટી સેમ્પલ્સમાંથી 33%માં ડેલ્ટા વેરિયન્ટ મળ્યો છે. આ વેરિયન્ટ એ સ્ટ્રેનથી ઘણો અલગ છે, જેના વિરુદ્ધ ફાર્મા કંપનીઓએ હાલની વેક્સિન બનાવી છે. ટેસ્ટ કરવા પડશે કે જેથી ખ્યાલ ન આવે કે નવા વેરિયન્ટ્સ પર આ વેક્સિન કેટલી કારગર છે.
યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં થયેલા ટેસ્ટ જણાવે છે કે વેક્સિન ઇફેક્ટિવ તો છે, પરંતુ જ્યારે તેમને ડેલ્ટા જેવા વેરિયન્ટ્સ વિરુદ્ધ તપાસવામાં આવ્યા તો તે થોડા જ એન્ટીબોડી બનાવવામાં સફળ રહ્યા છે. ચિંતા એ છે કે ડેલ્ટા વેરિયન્ટના અનેક નવા સ્વરૂપો સામે આવી ચૂક્યા છે. ભારત સહિત અનેક દેશમાં આ મુખ્ય વેરિયન્ટ બનીને સામે આવ્યો છે. આગળ જઈને ભારતમાં એ મહામારીના સંચાલનમાં પડકાર બની શકે છે. શું આપની વેક્સિન આ વેરિયન્ટ વિરુદ્ધ અસરકારક છે? હા, અમુક અંશે ભારતમાં ICMR, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને CSIR, CCMB એ સ્ટડી કર્યો છે. તેમાં ડેલ્ટા વેરિયન્ટ વિરુદ્ધ કોવિશિલ્ડ અને કોવેક્સિનની અસર જોવાની કોશિશ કરવામાં આવી છે. પરિણામો જણાવે છે કે વેરિયન્ટ વિરુદ્ધ એન્ટીબોડી તો બની રહી છે, પરંતુ એ ઓરિજિનલ કોરોના વાયરસના મુકાબલે બની રહેલા એન્ટીબોડીના મુકાબલે ઓછા છે. વિશેષજ્ઞ કહે છે કે એન્ટીબોડી લેવલ ક્યારે પણ ઇમ્યુનિટીનું એકમાત્ર માર્કર હોતું નથી. ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેના પણ ઘણા ઓછા પુરાવા છે. આ કારણથી WHOએ હાલ વેરિયન્ટ ઓફ કન્સર્ન્સ લિસ્ટમાં તેને રાખ્યું નથી. ઇંગ્લેન્ડમાં જે 36 ડેલ્ટા પ્લસ દર્દી મળ્યા છે તેમાંથી 18 વેક્સિન લીધી નહોતી, માત્ર 2 લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. સારી વાત એ છે કે આ 36 કેસોમાં કોઈ પણ મોત થયું નથી. આ રીતે ડેલ્ટા પ્લસ કેસોમાં માત્ર 2 જ 60+ હતા, એટલે કે મોટાભાગના કેસ 60 વર્ષથી ઓછી વયના લોકોમાં છે. શું ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પર હાલની દવાઓ કારગર છે? ડેલ્ટા પ્લસમાં સામેલ K417N મ્યુટેશનના કારણે દવાઓની અસરને લઈને ચિંતાઓ વધી ગઈ છે. CSIR IGIB નામ ડેટાબેઝ અનુસાર આ મ્યુટેશન હાલમાં ડેવલપ મોનોક્લોનલ એન્ટીબોડી ટ્રીટમેન્ટ વિકસિત કરી ચૂક્યો છે. આ નવી દવા હાઈ રિસ્કવાળા દર્દીઓને આપવામાં આવે છે, જેમાં મોડરેટ અને ગંભીર લક્ષણ છે. ભારતમાં આ દવાનું માર્કેટિંગ રોષ અને સિપલા કરી રહ્યા છે અને તેને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને અપ્રુવલ આપી છે. 22મી જૂન એટલે વિશ્વ ઊંટ દિવસ માનવામાં આવે છે. કચ્છમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા સજીવન દ્વારા ઊંટ પાલકોને સંગઠિત કરી એમનો લોક સંગઠક બનાવીને ઊંટો પાલન વ્યવસાયને પુનઃજીવિત કરવામાં આવ્યો છે. આજે ભારતની પ્રથમ ઊંટડીના દૂધની ડેરી કચ્છમાં કાર્યરત છે. દૂધનો માર્કેટિંગ અમૂલ દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ ઊંટની એક નસલ ખારાઈ હાલ રાજ્યમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. રાજકોટમાં ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ બાદ લાઇટ હાઉસ પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂપિયા 118 કરોડના ખર્ચે નિર્માણ પામનાર લાઇટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ ખાતમુહૂર્ત 1 જાન્યુઆરી 2021ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટની સમીક્ષા કરી રહ્યા છે, જેમાં આગામી શુક્રવારના રોજ તેઓ લાઇટ હાઉસ પ્રોજેક્ટની ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ કરશે અને બાદમાં અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે સંબોધન કરશે. PM વિડીયો કોન્ફરન્સ મારફતે સંબોધન કરશે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે વિગત આપતા જણાવ્યું હતું કે આગામી શુક્રવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસનું ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ કરશે. બાદમાં તમામ 6 શહેરોના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે સંબોધન કરશે. આ સાથે આગામી 10 માસ સુધીના સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરી બાદમાં કેન્દ્ર સરકારની સૂચના મુજબ ડ્રો સંબંધી લોકોને આવાસની ફાળવણી કરવામાં આવશે. 25 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી છે. PM નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થી આવાસ મેળવી શકે છે. વર્ષ 2022 સુધીમાં સૌનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવાની જરૂરી છે, જે ધ્યાને લેતા દેશભરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી એક સાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સૂચન કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફેર્સે વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ છે, તેમજ ભારતમાં અનુકૂળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી હતી. અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો ગુજરાત, રાજકોટ, લખનૌ, રાંચી, અગરતલા, ઇન્દોર અને ચેન્નઈની પસંદગી કરવામાં આવેલ છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરમાંથી 6 જુદી જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણૂક કરવામાં આવેલ છે.
તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમ વિદ્યાર્થીઓના મોતના પ્રકરણમાં આખરે 14 પૈકી 13 આરોપી સામે 2 વર્ષ બાદ ચાર્જ ફ્રેમ કરાયો છે। ચાર્જ ફ્રેમની દલીલમાં ફરિયાદી પક્ષે કહ્યું હતું કે બેદરકારીનું પરિણામ ખબર હોવા છતાં આરોપીઓએ ગુનો કર્યો હતો। આગામી સુનાવણી 5મી જુલાઈના રોજ થશે। મહુવા તાલુકાના મુડત ગામેથી પસાર થતી પૂર્ણા નદી પર હાઈ લેવલ એક્વાડકટ પુલ હાલનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેમાં રોડ અને કાકરા પાર ડાબા કાંઠાથી નહેર સાથે પસાર થાય છે, જે નહેર સુરત નવસારી અને વલસાડના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે। 1958માં આ એક્વાડકટ પુલ બનાવવામાં આવ્યો હતો અને આ પુલ ખ્યાતનામ મધર ઇન્ડિયા ફિલ્મમાં પણ દર્શાવવામાં આવ્યો છે। આજુબાજુના ગામજનોના આવાગમન માટે આ પુલ અતિ ઉપયોગી છે। નહેર વિભાગ દ્વારા સમયસર અવારનવાર આ એકવાડકટ પુલનું રિપેરિંગ કામ પણ કરવામાં આવે છે। નસવાડીના ડુંગર વિસ્તારમાં આવેલ ડાભેણ ગામે નલ સે જલ યોજનાનું કામ 12 માસ પહેલા કરાયું છે, જે કામગીરીમાં નલ સે જલ યોજનાના નળ ઘરે ઘરે મૂકવામાં આવ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ અંદાજિત 50થી વધુ નળ મુકાયા છે, જે નળમાં પાણી ગામથી ટાંકીમાંથી આપવાનું આયોજન કરાયું હતું। નલ સે જલની કામગીરીના સમય બધી ગ્રામજનો સાથે ચર્ચા કરાઈ હતી, ત્યારબાદ ટાંકી આંગણ પાણીનો નવીન બોર કરાયો હતો, પરંતુ તે બોરની કામગીરી કરાયા બાદ પાણી પુરવઠા વાસ્મો વિભાગે ધ્યાન ન આપ્યું, તેમજ કોઈ આ કામગીરી સ્થળ પર જોવા પણ ન ગયું। આખરે ગ્રામજનોએ બોરમાં મોટર ઉતારવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ બોરની મોટર અધવચ્ચે અટકી જતા નીચે ઉતરી ન હોય તો આ બાબત જે તે વખતે નસવાડી તાલુકા પંચાયતમાં પણ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। કોરોના સામે રક્ષણ મેળવવા તેમજ કોવિડની ત્રીજી લહેરને રોકવા માટેનો એકમાત્ર ઉપાય રસીકરણ છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે રસીકરણનું આયોજન કરાયું છે। જિલ્લાના વિવિધ સ્થળે રસીકરણ મહાઅભિયાનનું આયોજન કરાયું હતું, જેમાં લોકોએ રસી લેવા પ્રત્યે જાગૃતતા દાખવી હતી। વ્યાપાર ઉદ્યોગની અદ્યતન લાયકાતવાળા વર્કર્સોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મસ યુનિવર્સિટી અને વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU કરાયું છે। આ સાથે એક જ દિવસમાં 11 કંપની સાથે MOU કરાયા હતા। વિદ્યાર્થીઓને ઔદ્યોગિક એકમોના સંપર્કમાં લાવી વાસ્તવિક કાર્યપ્રણાલીની માહિતી આપવા સહિત વિદ્યાર્થીઓને ઔદ્યોગિક એકમમાં પ્લેસમેન્ટની તક પૂરી પાડવાના હેતુથી આ MOU કરાયો છે। તો આ હતા આજના બુલેટિન સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને। વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।